ગુજરાતમાં આવેલો કચ્છ જિલ્લો એ રણિયામણો અને શુષ્ક વિસ્તાર છે. જો કે આ વિસ્તાર અનેક રીતે લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ વિસ્તારમાં વર્ષો જૂની કળા આજે પણ અસ્તિત્વ ધરાવે છે, જેમાં આભલા ભરતકામ એ કચ્છની આગવી ઓળખ છે. કચ્છના લોકો પોતાના આર્થિક ઉપાર્જન માટે વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ તૈયાર કરે છે, જેમાં કચ્છની કળા એટલે હસ્તકલા અને એમાંય આભલા ભરત એ સમગ્ર વિશ્વમાં પ્રચલિત થયું છે. અને આજની પેઢીએ આ ભરતકામને વિવિધ પ્રકારનો આકાર આપી લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. હવે આ કળા આપણા બનાસકાંઠા જિલ્લાના કાંકરેજમાં પણ જોવા મળી રહી છે. જો કે કાંકરેજમાં ભાવનગર ગામના એક ખેડૂત દ્વારા ઘર આંગણે શોભે તેવી અનેક પ્રકારની ચીજવસ્તુઓ તૈયાર કરવામાં આવી રહી છે, જેમાં સુરેશભાઈ માનભાઈ પટેલ અને આશાબેન તેજાભાઈ પટેલ, જેમણે વર્ષોથી પોતાના દાદાનો વારસો સંભાળી રાખ્યો છે. મહત્વનું એ છે કે આ પરિવાર ખેડૂત છે, તેમ છતાં ખેતીની સાથે સાથે અવનવી ડિઝાઇનમાં ખાટલા, ઢોલડી, ખીચકા જેવા હાબલા જડિત ટોડલાને તોરણ તૈયાર કરી નજીવી કિંમતે વેચાણ કરી રહ્યા છે. જો કે સમગ્ર બનાસકાંઠા સહિત પાટણ, મહેસાણા જેવા વિસ્તારોમાં આ ચીજવસ્તુઓની માંગ ઊભી થતાં આ વસ્તુઓ તૈયાર કરી મોકલવામાં આવી રહી છે. કુદરતે દરેક માનવીને કંઈક ને કંઈક કળા આપેલી હોય છે, અને કળા એવી આપેલી હોય છે કે માનવી દરેકની અંદર સફળ થતા હોય છે. મહેનત કરે ત્યારે જ એનું ફળ મળતું હોય છે. આપણે એક વાત કરવા જઈ રહ્યા છીએ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ભાવનગર ગામ, જ્યાં એક ખેડૂત પરિવાર છેલ્લા 5-1 વર્ષથી આત્મનિર્ભર બનવા માટે ખાટલાની અવનવી ડિઝાઇન બનાવતા હોય છે. ખાટલા બનાવતા હોય છે, સાથે સાથે ઢોલડી પણ બનાવતા હોય છે, ગણપતિ બનાવતા હોય છે, ઝુમર પણ બનાવતા છે. આપણે એમની પાસે સીધી વાત કરીશું. શું કહેશો, તમે કેટલા વર્ષથી આ જે ધંધો કરો છો, તમને આ ગાઈડલાઈન ક્યાંથી શીખ્યા? ખાટલા બનાવવાનું તો અમે લગભગ 5-1 વર્ષથી આ ધંધો ચાલુ કર્યો હતો. અમે કચ્છની અંદર ગયા હતા એક વખત ફરવા, એટલે ખાટલો જોયો ડિઝાઇનવાળો, અને એના લીધે અમને મગજમાં આવ્યું કે આપણે ખાટલા શીખવા છે. અને અમારા બાપદાદા થોડો 6 પાતરા તો ભરતા જ હતા, પણ અમને એવું લાગ્યું કે આરે ડિઝાઇનવાળા નવીન નવીન ડિઝાઇનો બનાવી અને આપણે સહપરિવારને આર્યો ખાટલાનો બિઝનેસ કરવો. એ વતી અમે, મારા 2 ભાઈની દીકરીઓ બનાવે છે, હું પણ ભરું છું, અને અમારા ભાઈનો છોકરો પણ એક ભરે છે, અને મારા દીકરો એક નાનો છે, એ પણ રમતા રમતા શીખી ગયો છે. કેટલો સમય લાગતો છે જે ખાટલો ભરવાની અંદર, અને કેટલી કિંમતમાં તમે વેચતા હશો, તમને કેટલું મળતું છે આમાં? ખાટલાની અંદર અમે 2 દિવસ ભરતા લાગે છે, અને દોરી 7-8 કિલો દોરી એક ખાટલાની અંદર આવે છે, અને મળતર રૂપિયા તો મજૂરી જેવું મળી રહેશે, 500-700 રૂપિયા. પરિવારમાં કેટલા છો તમે? પરિવારમાં અમે 6 સભ્ય ભરીએ છીએ અત્યારે. આ ઝુમર બનાવવા છે, પછી તોરણ બનાવવા છે, ગણપતિ બનાવવા છે, હિંચકા બનાવવા છે, ઘણી બધી આઈટમો બનાવવા છે અમે. તો અન્ય સાથે પણ એમની જે બેન છે એમની પાસે પણ આપણે સીધી વાત કરીશું. બેન, શું કહેશો, કઈ પ્રકારે તમે જે આ ગણપતિ જે બનાવો છો, ગણપતિની અંદર કેટલા સમય લાગે છે અને મટીરિયલ કેટલું વપરાય છે? ગણપતિ બનાવતા અમને 2 દિવસ તો લાગી જાય છે, એક માણસને 2 દિવસ લાગી. એમાં અમને 700 ગ્રામ જેટલી દોરી તો વપરાતી હશે, 500 રૂપિયા જેવું આણમાં ખર્ચ લાગી જાય, અને અમને 200-300 રૂપિયા જેવી મજૂરી મળી રહી. તો આ બહેનનું કહેવું છે કે પરિવારની અંદર જે 5-6 અત્યારે મોંઘવારીની અંદર જે આ પરિવાર જે એમનો આત્મનિર્ભર બનવા માટે જે આ અવનવી ડિઝાઇનોથી સારી રીતે ખાટલા છે, ઝુમર છે, ગણપતિ છે એ બનાવી રહ્યા છે. માનસી ચૌહાણ, બીકે ન્યૂઝ ચેનલ, કાંકરેજ.